Thank you.
Thank you.
Thank you.
મોન્ટ્રિયોલ ક્ષેત્રે રચાયું છે. આજે શ્રીમંદ સ્વામી ભગવાન હો, શ્રીમંદ સ્વામી ભગવાન. Thank you.
પોતાની ભૂલો ઢાંક ઢાંક કરી બહેનો ઉપર વધારે છે કપટ વિશે ભગવાન બોલાવ પાંચ આજ્ઞા નું તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે તોફાન મચાવતો હોય એને અમને પડી ગઈ મારી વાત કરે છે તમને ફાયદો થાય છે કે સત્સંગમાં ચાર પાંચ દાડા થી પાંચ અગ્ન બધા રહેવાય છે ને પાંચ આને બધા રહેવાય છે કે તો તમારે બોલવાનું રહેતું જ નહીં બસ એ જ કરવાનું પાંચ આજ્ઞા એ આપણા માટે મોટામાં મોટું
જ્ઞાનીની આજ્ઞા એનું એટલા બધું મોક્ષનું સાધન, સંસાર પૂરો કરવાનું મોટા મોટું આ સાધન છે પંચાજ્ઞાન. એમાં દાદાએ તો પણ બહુ સિમ્પ્લિફાય કર્યું છે કે તમારે સમજી લેવાની છે, ખાલી નિશ્ચય જ કરવાનો છે. એમાં પહેલી બે આજ્ઞા એ જો સિદ્ધ થઈ જાય તો પાછળની કંઈ ઓટોમેટિક એની પાછળ આવે છે. એનર્જી શુદ્ધાત્મા જો એટલે બધું મનની મશીનરી બધી શાંત થઈ જશે. રિલેટિવ જોયું તો બધું ઉપરાટ ચાલુ થઈ જશે, અને રિલેટિવ જોયું શુદ્ધાત્મા જો તેની હાથે બધું ટર્ન કરી જશે. ખાસ શુદ્ધાત્મા જોવાનો પહેલે સંકલ્પ કરવાનો છે, એ બહુ અગત્યનું છે. એ સહેલી સહજ છે, કોઈ આપણને રોકી ના શકે એવી છે, પણ એ ત્યાં આગળ લોચા પડી જાય છે. કારણ કે પેલું આ બહાર રિલેટિવ આ ચામડાની આગથી જોવાની જોડે પડી જાય છે, એટલે અંદરની દિવ્ય ચક્ષુ જોવાનું બીજું હોય છે. એ બધાને બહુ અઘરું પડે છે શુદ્ધાત્મા ના જોવા. તેમાં ખાસ કરી નજીકની ચીકણી પાડી હોય તો ના જોવા, એના માટે ખૂબ અભિપ્રાયો પાડેલા છે. એટલે પહેલી બે આજ્ઞામાં આપણાથી ના રહેવાતું હોય વધારે તો ટ્રાય કરો કે સાના આધારે નથી રહેવાતું. તેનું મૂળ કારણ આ દરેક જે જાણીતી વ્યક્તિ છે, નજીકની વ્યક્તિ છે, એ વ્યક્તિઓના આપણે અભિપ્રાયો ઢગલે બંધ પાડ્યા છે, એટલા બધા અભિપ્રાયો પાડેલા છે. એટલે એ વ્યક્તિ સામે આવે ત્યારે શુદ્ધાત્મા દેખાણ એટલે આપણે એના માટેના અભિપ્રાયો પડેલા આવે છે. સામા આ વચ્ચે ને આવું જ કરશે ને આવી જો આવું ભૂલશે, ખાસ કરીને હસબન્ડ વાઈફનું હોય ને તો જોજો તમે એટલા બધા અભિપ્રાય હોય ને, પોઝિટિવ હોય નેગેટિવ હોય તો આપણને છે તો દૂધીનું શાકનું ભાવતું હોય, રીંગણાનું શાકનું ભાવતું હોય, આપણે બનાવીએ ખીચડી જોડે રીંગણા શાક, હસબન્ડને ના ભાવતું તો બનાવતા બનાવતા આપણને અહીં ચાલતું જ હોય બનાવશું એમ તો ભાવશે જ નહીં, એમ પાડવાના શું કરે રોજરોજ કયું શાક કરે. લે અભિપ્રાય હાથે કર્યા છું તું અત્યારથી મૂકને કાઢવું જ નહીં ભાવતું. મેં ખૂબ દાળ સારું થયું કે છે કે આ મને ભાવવા મળ્યું આજે રીંગણ શાક કરી દે ચાલુ થઈ ગયું હું ભરભર કર્યું હતું ને એટલે બહાર લઈ ગયા. તમને તો રોજ રોજ નવા નવા શાક જોઈએ છે, ગીઠી લાવું તમે શાક તો પાછળ બેકયાર્ડમાં તો વાવતા તો છો ને, વાયર બધું કરવાનું એ લાંબુ ચડ્યું. એક અભિપ્રાય કેટલું લાંબુ કરે છે પછી એમ ક્યાં સુધારવાની વાત, કેટલું ક્યાં ક્યાં આપણને ખેંચી જાય છે. સાદી સિમ્પલ વાત બને કોકર ભાવતું બને કોઈ ના ભાવતું બને મેન લોકોને જરાક સ્ટોકના ભાવ નીચે ગગડવા માંડે કે ચાલુ થઈ ગયું ભૂ સુધી પહોંચી જાય ભૂ સાહેબ ત્યારથી કે છે એલન ગ્રીન સ્પાર્ક એલન અમે ટોકી દે એને શુદ્ધાત્માના જોઈએ. અમે બોલી તો અમે સુધાર પણ જોઈ લઈએ બધું બોલીએ એલન ગ્રીન સ્પાર્ક કહે કે બુશ કહે કે કહીએ
એને દેખે ગાળ આડે છે તો પોતે પાણી બગડે છે. અને આ બધું ક્યાંથી આવે કે અભિપ્રાય પડ્યો કે આને કર્યું એટલે બાપુ આવ્યું. આપણો જે અભિપ્રાય એક અભિપ્રાય કેવાનું કેમ ખેંચી જાય છે આપણને. એટલે હવે આવા કેટલાય અભિપ્રાયો પડેલા છે આપણા કે જે આપણે ઊભા થાય છે અને એના દ્વારા થાય છે. એટલે જ્યાં ઊભું થાય ને તરત પકડો કે સારા અભિપ્રાય થયા પડ્યું છે તો તમે ઓટોમેટિક પેલું બધું એનું સ્ટોપ થઈ જશે. આને સ્ટોપ કરવા જશે ને કે મને એના માટે નથી એને સ્પાટ માટે નથી બોલવું, મને પુરુષ માટે નથી બોલવું, આમ છે ને તેમ છે એ ગમેલું પ્રતિક્રમણ કરશો ને કરતા તો છે નહીં, પણ છતાં કરો ને તો કશું વળશે નહીં. કારણ કે અભિપ્રાયની પાછળ આ પડેલો છે કે આ બધું કરનારો આ જ છે એલન પાર્ક. અભિપ્રાય જડે ને પછી આગળ બહુ ઈઝી પડશે. આ અભિપ્રાય મૂળ અભિપ્રાય આપણો આ છે એના ઘરે આવું થતું લાખલા પીટ કદાચ એમાં ક્યાંક ક્યાંક આપણને આપણા જોડી જઈ શકીએ. એક વાર કોઈ કંઈક કર્યું હોય ત્યારે અભિપ્રાય પડી ગયો કે હવે આવું જ કરનાર આવું જ કરશે. આ જયારે હમો હતા આપણે એમ હતા આવું જ કરશે. એક વાર પેશન્ટ છે તો હેમંત તને તે કહ્યું હોય કે આ આ ટીપો ડાબી આપવાના છે, બીજા ટીપો જમણી આપવાના છે, પેલો જમણી આપણે ડાબી નાખીએ અને ડાબી આપણે જમણી નાખીએ આવે બધું કરીએ આવે. એક વાર કર્યું હોય ને તો જયારે આવે ને ત્યારે તારે આ જ મગજ ચાલતું હોય એટલે આ દાદા ને પૂછ દાદા હેમંત શું શું કેસે. દાદા તું એમ પેલા મૂરખ કહું છું, દાદા તને શું કેસે મૂરખ નો સરદાર. સિમ્પલ સિમ્પલ વસ્તુઓ છે આપણા જીવનમાં આજ્ઞામાં આપણને ક્રિયા રહેતી શુદ્ધાત્મા નથી જોવા રહેતી શું અભિપ્રાય આપણને આગળ આવે જ છે. કેટલા અભિપ્રાય પાડતા છોકરાની બાબતમાં પછી બહેનપણીઓ આવે ને તો બધાને કહી વર્યો કેટલું પાકું કરતા જઈએ છીએ. બહુ સીધી સિમ્પલ આપણે જીવનની વાત છે પણ એમાં આપણે કેટલું પાકું કરતા જઈએ છીએ. આપણા અભિપ્રાયો પાકા કરતા હોય ને આપણે શુદ્ધાત્માને કામ વગરની વાતો કેટલી કરીને કરતી હોય છે. આ અભિપ્રાયો આપણે વધારાની વાતો નકામી કરાવતી હોય છે જરૂર હોતી ને આપણે જવું છે આમ ને લઈ જાય છે કઈ એ દિશામાં ત્રીજી આજ્ઞા આપી વ્યવસ્થિત ની આજ્ઞા એ કેવી રીતના ક્યાં ક્યાં ચુકાય છે વ્યવસ્થિત. દાદા એ કહ્યું કે એક્ઝેક્ટ એન્સમાં જો સમજવું હોય તો સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ આ બધું બહારનું કાર્ય બધું આ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે ચાલે છે. આપણે એને બદલે કોઈ એકને જ કરતા માની ચાલીએ છીએ કે પ્રોબ્લેમ નથી. આપણે વ્યવસ્થિતની આજ્ઞાનો એક્ઝેક્ટનેસમાં લેવાનું કારણ શું છે
કારણ કે બે વસ્તુ છે, બે રીતે આ બધું જે થઈ રહ્યું છે એમાં બે પાર્ટ છે. એક પાર્ટ તો લાગે કે ના ચોખ્ખું દેખાય કે ભાઈ હું હતો તો હું ના હતું, અને બીજો પાર્ટ અને હું તો હોઉં છું, અને ઘણી વાર ના હોઉં તો થઈ તો જાય છે. શું અટકતો છે ને પેલા બે વસ્તુ શું છે એનું રહસ્ય આપણે ક્લિયર કટ નથી એક્ઝેક્ટ પ્રેક્ટિકલ મૂકતા. દાદા એ બહુ સરસ કે તમારે એક્ઝેક્ટ જો વ્યવસ્થિતના જ્ઞાનમાં રહેવું હોય તો બે વસ્તુ એટ એ ટાઈમ હાજર રાખજો. બહાર જે બધું થઈ રહ્યું છે, જે કંઈ ક્રિયાઓ ચાલી રહી છે, જે કંઈક કરવાનું આવે છે વ્યવહારમાં, એ વિનાએ કરવું જોઈએ. અને અંદર શું રાખવું કે આ બધું થઈ રહ્યું છે તે જુઓ. બે સાયમલ્ટેનિયસ રહેવું જોઈએ. હિમાંશુ છે એને છે તો સર્જરીમાં જવું જોઈએ, જે કઈ ઓપરેશન કરવાનું હોય તે કરવું જોઈએ, એને બરાબર સારી રીતે કરવું જોઈએ, બધું કરવું જોઈએ, બધું એ હેમાંશુએ કરવું જોઈએ. શું એની એને આ હેમાંશુએ કરવું જોઈએ એવું હેમાંશુનું અહંકાર એ છે, ફંક્શન છે. હેમાંશુએ આ જ્ઞાનમાં રહેવાનું છે. અને આપણે અંદર શું જ્ઞાનમાં રહેવાનું છે કે આ બધું થઈ રહ્યું છે. એટલે મહી શું કઈ રીતે થઈ રહ્યું છે આપણે શુદ્ધાત્મ સિદ્ધનો મેસેજ જોયા કરવાનો. નહીં તો શું થાય છે, એક જ રહે ને એટ એ ટાઈમ, બે સાયમલ્ટેનિયસ એટ એ ટાઈમ ના રહે, એક જ રહે ને. હેમાંશે કરવું જોઈએ, હેમાંશે કરું તો કરતા પણ જતા રહી છે પાછું. એટલે એમ એ આમ કરું તેવું કરું માટ પાડને તો જ પણ કરું જ કરું જ કરું છું ત્યાં વ્યવસ્થિત ચૂકે એ રીતે ચૂકાય છે. પછી આ ના હું તો કરતા જ નથી, આ કરતા જ થઈ રહ્યું છે, કોઈ થઈ રહ્યું એ કરવું જ આપણે વાપરીએ તો આ શું થઈ જવાય. એવું અને વ્યવસ્થિત જ્ઞાન ચૂકાય છે, એવું લોસ છે. તો જ વ્યવસ્થિત નું જ્ઞાન એક્ઝેક્ટ બેલેન્સમાં રહેવું છે. એક્ઝેક્ટનેસમાં દાદા એ સરસ કહ્યું જે વ્યવસ્થિત જ્ઞાન નથી કેમ રહેતું એક્ઝેક્ટનેસમાં, તો આ લોચો પડે છે મહાત્માઓને, આ લોચો પડી જતો હોય છે. કારણ કે સાયમલ્ટેનિયસ નથી રહેતું, કાંઈ કરતા પણ જતા રહે, કાં આપણે કશું કરવાનું નથી, આપણને દાદા કશું કરવાનું ના પાડી છે, એ રીતના એકાંત થઈ જાય છે. આ બધો જે વ્યવહાર આવે છે એ ટોટલી મંગળદાસના ફાળા બધાય ને. વ્યવહાર આખો જે દેખીતો વ્યવહાર છે નું કર્મ વાળો એ બધું મંગળદાસ નો છે. આપણે પણ કહ્યું કે જે બધું કરવાનું હોય છે એને આપણે આખા દિવસની ક્રિયામાં હું માવ અને મંગળદાસને સેપરેટ રાખીને કરતા હોય તો નો કરવો બધું મંગળદાસના ફાળા બધાય છે. હવે જે ક્રિયાઓ કરવાની હોય એના જે બધા વિચારો હોય એવી મંગળદાસના ફાળા બધાય, વિચારો મંગળદાસના એ બધા મંગળદાસના ફાળા બધાય.
અને જોનાર પાછો હું રહે રે જોનારો હું રે હું હા હવે એમાં બે વસ્તુ આવે છે આગળ ક્રિયાઓ કરનારો મંગળદાસ છે વિચારો કરનારો મંગળદાસ છે પછી મંગળદાસ થી આગળ શું છે મંગળદાસ થી આગળ બાવો છે મંગળદાસ થી આગળ બાવો છે હવે બાવો શું કરે છે જયારે વિચારો આવે છે દિવસના કાર્યની વિચારો આવે છે અથવા તો મંગળદાસ કાર્યો કરે છે ત્યારે બાવો એમાં તન્મયા કાપી જાય છે એટલે બાવો શું માને છે કે હું વિચાર કરું છું બરોબર છે મારા વિચારથી મારે વિચાર કરવો જોઈએ મારા વિચારથી થયું આમ છે તેમ છે અથવા જે કે મંગળદાસ કરે છે ત્યારે મારે જ હું કરું છું નહીં કરું સારું થાય તો તો ભાઈ હું એકાકાર થઈ જ જાય બસ તો ગરવરસ પછી એક સ્ટેપ પછી આગળ ગરવરસ ગરવરસ થઈ જાય પછી અને આ જે છે ત્યારે જ્યારે બાવળો તન્મયાકાર મંગળદાસની જોડે હોય ત્યારે પ્રજ્ઞા કેળા જવા અને બાવળું જગ્યાએ તન્મયાકાર ના હોય તો જ પ્રજ્ઞા વન એટ એ ટાઈમ હોય એટલે બાવાને મંગળદાસની જોડે એકાકાર થવા બોલે બાવાને શુદ્ધાત્મા જોડે એકાકાર એટલે બાવનો જે કરતા થઈ જાય છે એટલે બાવાને જ્ઞાતા કરવાનું છે એટલે આ પ્રજ્ઞા બતાવશે બાવાને કે બાવા તું નથી કરતો આ મંગળદાસ કરે છે મંગળદાસ એ કરે છે તે પાછું મંગળદાસ સ્વતંત્ર નથી એવી રીતનું આવે છે કે આ જ્ઞાન આપણે બાવાને મારીને બતાવ કરવું પડશે હું બાવા અને મંગળદાસ ની વાત કરતા દાદા કે છે કે દેર આર ટુ માઇન્ડ્સ દેર આર ટુ માઇન્ડ્સ એક માઇન્ડ બાવાનું છે ને એક માઇન્ડ મંગળદાસનું છે જે માઇન્ડ ને બાવો જોઈ શકે એ માઇન્ડ મંગળદાસનું છે જે માઇન્ડ ને બાવો જોઈ નથી શકતો એ માઇન્ડ બાવાનું છે એટલે એ સૂક્ષ્મ મન એટલે સૂક્ષ્મ મન થયું એ મંગળદાસ બાવાનું થયું જે વિચારોને આપણે છૂટા લઈને જોઈ શકીએ એટલે બધા મંગળદાસ આધીન થઈ ગયા ને રાઈટ અને એ જ વિચારો કાર્યમાં તમને ઓતપ્રોત રાખે છે એ જ વિચારો તમને જે કાર્ય કરતા હોય જે જે પ્રસંગ બની રહ્યો હોય એમાં બિઝી રાખે એટલે જે તમે જે કાર્ય કરતા હોય એના જ વિચારો હોય ને એ વખતે તમે કોઈ બી સંજોગોના એટલે એ બધા એ બધું જ મંગળદાસ ભણાવવા જાય બરાબર ને તો હવે તમે જ્ઞાતા દ્રષ્ટા એ વખતે તમે વિચારોને જોઈ શકતા હો જે વિચારો તમે જુઓ કે આ છૂટા વિજ્ઞાના છે તો એ વખતે બાવો પ્રજ્ઞાની સ્થિતિમાં કહેવાય પછી બાવાનું અસ્તિત્વ ના રહે બાવો જ્ઞાતા થઈ ગયો ને રાઈટ એટલે એ છે તો આના સ્વભાવે સ્વભાવ મળી ગયો બરાબર